નમસ્કાર, સૌરાષ્ટ્ર ક્રાંતિમાં આપનું સ્વાગત છે. રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે પુરુષોત્તમ રૂપાલા જ્યારથી જાહેર થયા છે ત્યારથી જ ભારતીય જનતા પાર્ટી માટે માથાનો દુખાવો રાજકોટ સીટ બની ગઈ છે. અને આ જ સીટની અંદર એમ કહેવાય કે એટલા પ્રમાણમાં ક્ષત્રિયોનો રોષ ફાટી નીકળ્યો છે ત્યારે મોડે મોડે, પરંતુ પૂર્વ મુખ્યમંત્રી એવા વિજયભાઈ રૂપાણી રૂપાલાની તરફેણમાં આવ્યા છે. એમણે કીધું કે રૂપાલા, પુરુષોત્તમ રૂપાલા બે વાર માફી માંગી ચૂક્યા છે, ક્ષત્રિય સમાજ છે એ હવે એને માફી આપી દેશે. સાથે સાથે એમણે પરેશ ધનાણીની પણ વાત કરી કે એની તો ડિપોઝિટ પણ ડૂલ થઈ જશે, પરેશ ધનાણીને લડવું હોય તો આવી જાય રાજકોટમાં. જોઈએ આપણે કે શું કહી રહ્યા છે પૂર્વ મુખ્યમંત્રી એવા વિજયભાઈ રૂપાણી, જોઈએ આ વિડીયો. સાચી વાત છે, જેટલું વધારે મતદાન થશે એટલું ભારતીય જનતા પાર્ટીને લીડમાં વધારો થશે. અને અમારા પ્રદેશ અધ્યક્ષે કીધું છે 5 લાખથી વધુ લીડથી બધી સીટો જીતવી છે તો ભારે મતદાન આવશ્યક છે. અને ફોર્મ ભરતી વખતે એવું વાતાવરણ બને કે સામેવાળા ડિપોઝિટ બચાવવાની ચિંતા કરે, એટલા માટે ઉમટી પડવા માટે રૂપાલાજીએ કીધું. દેવ, જો કોઈ ભારતીય જનતા પાર્ટીમાં પ્રશ્ન છે જ નહીં. કોઈ ભારતીય જનતા પાર્ટીએ 26 ઉમેદવારો જાહેર કર્યા છે અને 26 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીમાં જીતશે. અમારા સામે કોઈ ચેલેન્જ નથી. ભાજપનો કાર્યકર્તા કમળને જોઈને કામ કરનારો કાર્યકર્તા છે, ભાજપ જીતશે. હા તો પરેશભાઈ લાભ લઈ લે, એમાં ક્યાં ના પાડી છે, ખરાબ રીતે હારશે એમાં કોઈ શંકા જ નથી. નહીં, એ રૂપાલા સાહેબે માફી માગી લીધી છે. ક્ષત્રિય સમાજ ભૂતકાળમાં અનેક સમા આપનારો સમાજ છે, એટલે હું એમ માનું છું એ પ્રશ્નો પણ પચશે અને કોઈ પ્રશ્ન ઊભા નહીં.